નમસ્તે બાળકો, ગયા વખતે આપણે ચોથું ધોરણ ચોથો પાઠ શીખ્યા હતા ત્યારે આપણે પાંચમો ચાલો ગામની મુલાકાતે જઈએ. હવે આપણે ગામની મુલાકાતે જઈએ તો ગામમાં શું શું હોય, માણસો હોય, મંદિર હોય, બધું સરપંચની ઓલી ઓફિસો હોય, પછી બધા કારીગરો હોય, એ બધું આપણને જોવા મળે તે આ પાઠમાં આપેલું છે. ચાલો આપણે ગામની મુલાકાતે જઈએ. કેમ છો ધનજી કાકા? ક્યાં ચાલ્યા? ખેતરમાં. ધનજી કાકા કહે છે કે હું ખેતરમાં ગયો, તમે ક્યાં ચાલ્યા? હવે એ સામે એને ધનજી કાકા મળ્યા એટલે તેની સાથે વાતો કરે છે. એટલે ધનજી ખેતરમાં પણ તમે ક્યાં ચાલ્યા? એટલે ધનજી કાકા શું કહે છે કે હું ગામની મુલાકાતે જાઉં છું. સરસ સરસ, ચાલો હું પણ તમને ગામ બતાવું. આ છે શિવ મંદિર, તેમાં સવાર સાંજ આરતી થાય ને શિવરાત્રિ અહીં મેળો ભરાય છે. જો ગામમાં શિવ મંદિર છે, એ ગામડાપુર નાનકડું ગામ હોય, એ હંમેશા ત્યારે મંદિર હોય ત્યાં જ આપણે મેળો ભરાય ભરાતો હોય છે, અને એ આ આમાં આપણે દેખાડ્યું છે. હવે આપણે જોઈએ તો ચાલો આપણે આગળ જઈએ તો એક પટેલ શેરિયા છે, એમાં પટેલની જ વસ્તી છે, તેઓના ઘર પણ મોટા મોટા. હવે આપણે આગળ જઈએ તો એક પટેલ લોકો જ રહે છે, એટલે એ શેરીનું નામ એ લોકોએ પટેલ શેરી આપી દીધી, અને પટેલ શેરીમાં કેવા મોટા મોટા આલિશાન મોટા મોટા ઘર હોય છે. હવે આપણે જઈએ ચાલો આગળ જઈએ તો એક પંચાયત ઓફિસ છે, તેમાં ગ્રામસેવક, તલાટી અને સરપંચ બેસે છે. તેઓ ગામના લોકો કામ કરે છે. ગામના લોકો અહીંયા કામ કરીને ઓફિસમાં આપણે કેમ મ્યુનિસિપાલિટી ઓફિસમાં કામ કરે તેમ અહીંયા નાની નાની પંચાયત ઓફિસ હોય, પંચાયત ઓફિસમાં લોકો અહીંયા કામ કરતા હોય. હવે જોઈએ તો આ છે સુતાર ફળિયું. જુઓ, મનસુખભાઈ હળદ બનાવે છે, પહેલાં કોઝરભાઈ ખાટલું બનાવે છે. હવે સુતાર શું બનાવે છે તો લાકડાની વસ્તુ બનાવે છે, તો એમાં શું કરે, સુતાર ફળિયું. સુતાર હોય એ નાખું મોટું ફળિયું બનાવ્યું છે, તેમાં બધું જો આમાં આપ્યું છે, હળ બનાવે છે, ખાટલો બનાવે છે, અને કેટલા બધા આપણે પણ જો બનાવીએ તો શું, ખુરશી, ટેબલ છે, પાટલો વેણું છે, આ બધા સુથાર બનાવે છે. તે લાકડાની વસ્તુ હોય તે આપણને કામ આવે તે સુથાર બનાવે છે, તે અહીંયા જ આપણે દેખાય છે. હવે અહીંયા છે પાણીની ટાંકી. આ છે ગામનો કૂવો છે, એ તેની બાજુમાં પાણીની ટાંકી છે, અને ગામમાં ઘેર ઘેર પાણીના નળ છે. અહીંયા એક કૂવો છે, અને આપણે તમે જુઓ કે આપણા શહેરમાં અને ગામડામાં પણ હવે આવી મોટી મોટી પાણીની ટાંકીઓ બનાવી છે. એ પાણીની ટાંકીઓમાંથી પાણી જે બધે સર્વે કરે છે તે પાઇપલાઇન દ્વારા નળમાં ઘેર ઘેર આવે છે. ચાલો હવે આગળ જઈએ તો આ છે ગામનો ચોતરો. એ સાંજે ગામના બે લોકો અહીં બેસીને વાતો કરે. હવે ગામનો ચોતરો એટલે શું હોય કે એક આ પક્ષીઓનો જે ઓલો ચબૂતરો હોય ને, એ ચબૂતરામાં બધે બેઠા હોય અને બધા અહીંયા વાતો કરતા હોય. વાતો કરતા એટલે ગામની પંચાયત કરતા હોય. ચોતરામાં એવું જ હોય, ગામની પંચાયત કરે, ગામની ગામનું શું શું બન્યું, શું બનવાનું છે, એ બધી ત્યાંની વાતચીતો થાય છે. એટલે ગામના ચોતરે બે એટલે આખા ગામમાં શું હોય અને ઘરમાં શું કલેશ થયો છે, કે શું શાંતિ, કોઈના લગ્ન પ્રસંગ, એ કોઈની સગાઈ થઈ હોય, તે ગામના ચોતરેથી આપણને ખબર પડે છે. આ છે દૂધની ડેરી. ગામ લોકો અહીં દૂધ આપી જાય, આ દૂધની અમૂલ ડેરીમાં જાય છે. હવે ગામમાં ગામડામાં જઈએ, બધા ઢોર બધા હોય, હવે પહેલાં ઘેર ઘેર વેચવા જતા, હવે ઘેર જવા જતા નથી. હવે એક સહકારી મંડળી સરકારે બનાવી છે, એમાંથી ઘેર ઘેર દૂધ બધા લઈ આવી અને ઘેરથી દૂધ આપીને આ સહકાર મંડળીમાં આપે છે. આ દૂધની ડેરીમાં જે દૂધ આપી જાય, જમા કરે અને ખેડૂતોને તેના પૈસા આપી દે, અને પછી તે દૂધ આપીને વયા જાય, અને એક ગમે તે વાન આવી અને આ દૂધ બધું છે એ ફિલ્ટર થઈ અને અમૂલ ડેરીમાં જાય છે. તે અમૂલ ડેરી જે આખા વિશ્વમાં પણ પરદેશ પણ જાય છે, અને અહીંયા આપણા પણ અહીંયા પણ આપણને આખા દેશમાં પણ સપ્લાય કરે છે. અને આ છે ગામની પ્રાથમિક શાળા, જ્યાં ગામના લોકો ભણવા જાય છે. ગામમાં છે તે એક જ પ્રાથમિક શાળા હોય, ત્યાં બધા ગામના લોકો ગામના બાળકો હોય ત્યાં ભણવા જાય, અને તે ભણી અને ઘેર જાય. જો ગામનું આમાં નિશાળની શાળા છે, કેવી હવા ઉજાસવાળી, સરસ મજાની કુંડા રાખ્યા છે, બગીચો છે, એ સરસ મજાનું જેમ ગામ રળિયામણું હોય તેમ તેની શાળા પણ અહીંયા રળિયામણી દેખાય છે.
તેની બાજુમાં ગામનું બસ સ્ટેન્ડ છે. હવે આગળ બસ સ્ટેન્ડ વગર તો આવી બધું જાણે કે અધૂરું છે. અહીં શહેરમાં જવા માટે, અહીં આવવા માટે સીધા અમદાવાદ, વડોદરા, સુરત, અંબાજી, ભુજ, સોમનાથ, રાજકોટ, નાથદ્વારા જવા માટે બસો અહીંયા મળે છે. અહીંયા જે ગામનું બસ સ્ટેન્ડ છે તે આપણે ગામની સુવિધા એક જાતની મોટી સુવિધા છે. જો ગામમાં પહેલાંના જમાનામાં તો આવા વાહનોની સગવડતા ન હતી, જેને કારણે તેઓ શું થતા કે ઘોડા ગાડીમાં કે બળદ ગાડીમાં મુસાફરી કરતા. પણ હવે અહીંયા ગામના લોકોએ સરસ મજાની બસ સેવા શરૂ કરી છે. તે બસમાંથી આપણે જ્યાં ગામ જવું હોય ત્યાં આપણે ગામમાં પહોંચાડીએ છીએ. હવે ગામમાં શું છે કે ગામમાં બધે ઠેર ઠેર વૃક્ષો છે, ઠેર ઠેર વૃક્ષો છે, તે રસ્તા પાકા પોળા સ્વચ્છ, ગામમાં વીજળી છે, ગામમાં બજાર છે, ગામમાં બધી સગવડો છે. ગામના લોકો સંપીને રહે છે, તેઓ એકબીજાને મદદ કરે, જુદા જુદા તહેવારો ઉજવે છે અને ગામડાનું જીવન શાંતિની જીવન. હવે ગામડામાં શું છે કે બધા વૃક્ષો જાણે આપણે ગામડું કેમ શહેર કરતાં ગામડું કેવું રળિયામાં લાગે, કારણ કે ત્યાં ઠેર ઠેર વૃક્ષો આવ્યા, રસ્તા પાકા અને પોળા અને સ્વચ્છ છે. કારણ કે વાહનોની અવર જવર ઓછી હોવાને કારણે અહીંયા રસ્તા પાકા અને સરળ અને સ્વચ્છ છે. અહીં સરકાર પણ ગામડાઓની જે સુવિધાઓ પહોંચાડે છે તે અહીંયા દેખાય છે. ગામમાં વીજળી છે, ગામમાં બજાર છે, વીજળી છે એટલે ગામમાં બધે લાઇટો પણ આપેલી છે. ગામમાં બધે પહેલાં છે ને થાંભલે બધા ઓલું નાની નાની લાઇટો હતો, પણ હવે મોટી લાઇટો મૂકી અને ગામને સરસ મજાનું વીજળીયુક્ત બનાવી દીધું છે. ગામના બધી સગવડ છે, ગામના લોકો બધા અહીંયા બધા લાડકો બાળકો છે અને મોટા બધા છે, લોકો બધા સંપીને રહે છે, એકાબીજાને મદદ કરે છે. જે તહેવારો ઉજવે છે એકાબીજાને મદદ કેમ કરે, કોઈ સાજુ માંદુ થયું હોય, કોઈના લગ્ન પ્રસંગ હોય કે કંઈ ગમે કોઈ કારણ હોય તો બધા એકાબીજાને મદદ કરી અને તેને સહકાર આપે છે. જુદા જુદા તહેવારો ઉજવે છે અને ગામડાનું જીવન શાંતિ ભય છે. અહીંયા બધા કોઈ ઝઘડતા નથી, કોઈ સરસ મજાના તહેવારો ઉજવે છે, એકાબીજાને મદદ કરે છે, લોકો સંભીને રહે છે અને બધી સગવડતાવાળાને કારણે અને ગામડાનું જીવન શાંતિનું જીવન છે. અંતે આપણે જ્યારે જોઈએ ત્યારે કવિઓ લેખકો બધા છે ને પહેલાં કંટાળી જાય એટલે એક નાના એવા ગામડામાં રળિયામણા ગામડામાં જઈ અને પોતાની જે કલા છે એ વિકસાવે છે અને લખે છે અને લેખક તેને આપણે તે આપે છે. હવે આ ગામડાનું જીવન જેવું શાંતિભર્યું જીવન છે એમાં આપણે આપણા ઘરમાં શહેરમાં પણ શાંતિથી જીવીએ એવી અમે ઈચ્છા રાખી છીએ. વસ્તુ હવે આ તમને કહી દઉં, સોરી કે આનું તમને PDF મોકલી દેશું. અને હવે જે પર્યાવરણના પીરિયડમાં છે એ 5 ધોરણ સુધીમાં તમારે પ્રશ્ન જવાબ છે તે પાકા કરી નાખવાના છે.